नमस्कार विद्यार्थी मित्रों, घरशाला पुण्यादी संस्था संचालित यूट्यूब चैनल में हूँ जलपा जानी फरी आप सौ ने आवकारु छु। आ साथे आशा राखू छु कि आप सौ मजा में हशो। आजे आपणे पाठ नव पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपों विषे अभ्यास करवानो छे, जेमा पण भाग बे विषे आपणे विगते चर्चा छे करीशुं। विद्यार्थी मित्रों, हवे आपणे आपणा अध्ययनना मुद्दा तरफ वळीए। आपणे हवे समजवानुं छे के भूमि स्वरूपोनું निर्माण। आपणे तमने धोरण 6 ની અંદર કદાચ 11મો પાઠ ભણી ગયા છો, ભૂમિ સ્વરૂપો। એમાં તમે એની પૂર્વ ભૂમિકાની અંદર જાઓ તો તમને ખ્યાલ આવશે કે ભૂમિ સ્વરૂપો કઈ રીતે આપણને જોવા મળે છે। જો પૃથ્વીની અંદર એટલે કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે અને તેમાંથી જમીનના સ્વરૂપો છે રચાય છે અને બદલાય છે। હવે આવો અનુભવ છે એ આપણને ઘણી વખત ભૂકંપના આંચકા દ્વારા, ક્યાંક જ્વાળામુખી દ્વારા કે સુનામી જેવી આકસ્મિક ઘટનાઓ દ્વારા જોવા મળે છે। અને જો તમે સ્ક્રીન પર જોવો છો, જે પર્વતો, ઉચ્ચ પ્રદેશો કે મેદાનો કે ફાટકી, એની રચના આવા અનેક આકસ્મિક કારણોને કારણે જ થતી હોય છે। આ ઉપરાંત પણ નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા આવા અનેક કુદરતી બળોના ધોવાણને લીધે જોવા મળે છે। હવે આપણે જ્યારે ભૂમિ સ્વરૂપનું નિર્માણ જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ તો ભૂમિ સ્વરૂપ એટલે શું એને આપણે સમજી લઈએ। તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે। જુઓ, તમે આ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો તો ત્યારે એ જે આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। હવે ભૂમિ સ્વરૂપો છે એ આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે છે। તો હવે ચોક્કસ આકાર, ચોક્કસ પ્રકાર કે ચોક્કસ સ્થાન કઈ રીતે પ્રાપ્ત કરે છે, એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે તેને આપણે સમજીએ। જુઓ, આપણે પૃથ્વીના ચાર આવરણો ભણ્યા, વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ। હવે મૃદાવરણ છે એમાં અનેક ભૂતકતીમાં વિભાજિત છે। શું કામ? તો કે એ જે વિભાજિત છે ભૂતકતી એને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહેવામાં આવે છે। પ્લેટો છે, આવી જે અનેક પ્લેટો છે, હવે અલગ અલગ દિશાની અંદર ફરે છે। એ જ્યારે ફરે છે ત્યારે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્માં જે ગતિ થાય છે એના કારણે આવું આપણને જોવા મળે છે। અને પૃથ્વીની અંદર જે પીગળેલો મેગ્મા છે, મેગ્મા એટલે શું? તો કે જે રસ, પૃથ્વીની અંદર જે પડેલો રસ છે, પીગળેલા દ્રવ્યોનો જે રસ છે, એ રસ પીગળે છે અને કેવો ફરે છે? વર્તુળ સ્વરૂપે ફરે છે। હવે આવી જે પ્રક્રિયા થાય છે એ અમુક વર્ષો પછી થાય છે, દર વર્ષે નથી થતી। એટલે કે પ્લેટની આવી જે ગતિ છે એને કારણે પૃથ્વીની સપાટી પર આપણને સતત ને સતત અમુક સમયાંતરે પરિવર્તન જોવા મળે છે। પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, કારણ કે આ ગતિઓ છે એ એના લીધે જ પેદા થાય છે। હવે એવી કઈ ગતિ આપણને જોવા મળે છે? તો આપણે એવું કહી શકીએ કે તે બળ છે કે જે પૃથ્વીની આ જે ગતિઓને પેદા કરે છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે અને એના કારણે આંતરિક બળ એને ઇન્ડોજેનિક ફોર્સ, ફોર્સ એટલે શું? તો કે બળ। અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે જેને ઇંગ્લિશની અંદર એક્સોજેનિક ફોર્સ કહેવામાં
આવે છે. હવે ટૂંકમાં આપણે એને એવું સમજી શકીએ કે જે બળ અંદરથી ઉત્પન્ન થાય છે એને આપણે આંતરિક બળ કહીએ છીએ, કે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી, પૃથ્વીના પેટાળમાંથી જોવા મળે છે, અને જે ભાગ બહારથી એટલે કે પૃથ્વીની સપાટીની ઉપરથી ઉત્પન્ન થાય છે તેને આપણે બાહ્ય બળ, એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ છે પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ છે જોવા મળે છે. હવે આ બંને ગતિઓને કારણે, એટલે કે આવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર આપણને પરિવર્તન જોવા મળે છે. દાખલા તરીકે આપણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિ, શું કામ એને આકસ્મિક ગતિ કહેવામાં આવે છે? તો આપણે એવું કહી શકીએ કે જો વરસાદની આગાહી થાય છે, થાય છે ને, વાવાઝોડાની આગાહી થાય છે, પરંતુ ક્યારે ભૂકંપ થવાનો છે એવી આગાહી થયેલી તમને જોવા મળે છે? નહીં. ક્યારે જ્વાળામુખી ફાટવાનો છે એવી તમને આગાહી જોવા મળે છે? નહીં. એટલા માટે જ આવી જે પ્રકારની પરિવર્તન જોવા મળે છે એને આપણે આકસ્મિક ગતિ કહીએ છીએ. એટલા માટે પૃથ્વીની સપાટી પર આવી અનેક ગતિઓને કારણે પરિવર્તન જોવા મળે છે. હવે આપણે જ્વાળામુખીની વાત કરીએ તો કોને કહેવાય જ્વાળામુખી? જુઓ, તમે સ્ક્રીન પર જ્વાળામુખીને જોઈ શકો છો કે જ્વાળામુખી છે કેવો હોય. હવે આપણું જે ભૂકવચ છે, ભૂ એટલે કે જમીન, પૃથ્વીનું જે ભૂકવચ છે એની ઉપર એક ખુલ્લું એક છિદ્ર હોય છે અને જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક બહાર નીકળે છે. પીગળેલો પદાર્થ એટલે શું? તો કે આપણે અગાઉ ભણી ગયા મેઘમાં. આ જે રસ છે એ બહાર નીકળે છે એને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ, અને એટલા માટે પૃથ્વીની આકસ્મિક ગતિમાં જ્વાળામુખીનો સમાવેશ થાય છે. આમ મૃદાવરણીય ભૂતકતી, ભૂતકતી એટલે શું? તો કે પ્લેટો, એની જે ગતિશીલતા છે એના પરથી પૃથ્વી સપાટીમાં કંપન થાય છે. જો કંપન શબ્દ તમારી માટે નવો છે, એટલે શું? તો કે ધ્રુજવું. એના લીધે આ જે કંપન થાય છે એના લીધે તેના કેન્દ્રની ચારે બાજુ જે કંપન થાય છે તેને ભૂકંપ કહે છે. જો અહીં તમે સ્ક્રીન પર ભૂકંપની અસરને જોઈ શકો છો, ભૂકંપ થતી વખતે તમને થયા પછીની કઈ પરિસ્થિતિ છે જોવા મળે છે અને શા કારણે ભૂકંપ છે એ થાય છે. ભૂકવચની નીચે જે સ્થાન છે એ જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે, અને આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરંગ તરફ ગતિ કરે છે. જો એનું ઉદ્ગમ બિંદુ જ્યાં છે ત્યાં આની અસર વધારે જોવા મળે છે, એટલે કે એની નજીકની સપાટીના કેન્દ્ર ઉપર અસર વધારે જોવા મળે છે, અને એટલા માટે તેને અધિકેન્દ્ર છે કહેવામાં આવે છે. હવે જ્યાં અધિકેન્દ્રનો સૌથી નજીકનો ભાગ છે એમાં સૌથી વધુ નુકસાન થાય છે. શા માટે? તો કે ત્યાં આગળ ધ્રુજારીનું, ત્યાં આગળ ભૂકંપનું તીવ્રતા વધુ હોય છે, અને જેમ જેમ અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. અધિકેન્દ્ર છે એનું જે અંતર વધે છે ત્યાંથી તેની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જોવા મળે છે. અહીં તમને બે ત્રણ ઇમેજ દ્વારા, ફોટા દ્વારા તમને ભૂકંપ થાય ત્યારે શું જોવા મળે છે, કેવી પરિસ્થિતિ થાય છે એને તમે જોઈ શકો છો. આ ઉપરાંત આપણે અગાઉ સમજ્યા કે ભૂકંપ છે એની કોઈ જ આગાહી સંભવ નથી. જુઓ, અહીં ભૂકંપને લીધે થયેલ નુકસાન પણ તમે જોઈ શકો છો. તો આપણે એની સાવચેતીના પગલાં ચોક્કસપણે ઘટાડી શકીએ. કઈ રીતે? તો તમને ખબર છે કે જ્યારે આપણને ભૂકંપની અસર જણાય છે ત્યારે આપણે જલ્દીથી ખુલ્લા મેદાનમાં જવું વધારે પસંદ કરવું જોઈએ, જેથી આપણે આપણા જીવને બચાવી શકીએ છીએ. હવે સ્થાનિક લોકો છે એ કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. પહેલાંના સમયમાં માણસો આવી અનેક કુદરતી હોનારતોની જે સંભાવના છે એ આ રીતે નક્કી કરતા, જેમ કે કોઈ પ્રાણીઓ છે એના કોઈ ચોક્કસ વર્તનનો અભ્યાસ કરતા, તળાવની માછલીઓની તીવ્ર જે હેરફેર છે એના પરથી પણ તેઓ આવા અનેક અનુમાનો છે કરતા,
પછી જે શરીર સ્વરૂપ છે એટલે કે દેડકા કે અજગર વગેરે જેવાની પૃથ્વી સપાટી પર વધુ પડતો જો આવવાનું થાય તો એના પરથી પણ સ્થાનિક લોકો એવી સંભાવના છે એ નક્કી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ ભૂમિ સ્વરૂપનું નિર્માણ અત્યારે સમજ્યા અને તેની આકસ્મિક ગતિઓ વિશે આપણે સમજ્યા. હવે આપણે સમજવાનું છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે. હવે ભૂમિ સ્વરૂપો છે એમાં જો ઘસારણ એ ધોવાણ, ઘસારણ એટલે શું તો કે ધોવાણ. પછી જે સતત ને સતત પરિવહન થાય છે, જો વાહનો છે એ એક સ્થળેથી બીજા સ્થળે, એની ઉપર અનેક વાહનો છે એનું પરિવહન તમને જોવા મળે છે, અને નિક્ષેપણ એટલે કે નિતારણ જેવી પ્રક્રિયા છે એ ભૂમિ સપાટી પર સતત ને સતત બદલાતી રહે છે. તમે જુઓ કોઈ જગ્યાએ સરસ મજાનો રોડ થયો છે, પણ એ રોડ બન્યા પછી સતત વરસાદ આવે છે, એટલા કારણે પાણી દ્વારા વરસાદના ધોવાણથી જે જમીન પરની એટલે કે જે રોડ બન્યો છે એ રોડની અંદર તમને અમુક સમય પછી તરત જ નુકસાન જોવા મળશે, તરત જ ખાડા પડેલા જોવા મળશે. રોડ ઉપરની જે રેતી પાથરેલી છે એ પણ તમને ખસી ગયેલી જોવા મળશે. તો આવા અનેક ભૂમિ સપાટીની અંદર પરિવર્તન તમને જોવા મળે છે. તો એ જ રીતે આ ઘસારણ, પરિવહન, નિક્ષેપણ એની પ્રક્રિયા કરે છે અને એમાંથી ભૂમિ સપાટી છે એ બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ઘસારણ જે થાય છે એના દ્વારા પણ ભૂમિ સપાટી બદલાતી રહે છે. કારણ કે પવન છે અથવા તો પાણી છે એ ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, અને આ જે પ્રક્રિયા છે એને પરિવહન કહે છે. પરિવહન થવું એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે જવું. જો દરિયાની અંદર મોજા આવે છે, મોજાની આગળ તમે બરોબર ઊભા રહ્યો છો, દરિયાની અંદર શું આવે છે, ભરતી ને ઓટ બંને આવે છે, તમને ખ્યાલ જ છે. અને ભરતી ઓટ છે એ વધારેમાં વધારે જોવા મળે તો અમાસ અને પૂનમમાં, એ પણ ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે. આપણે વિગતે જ્યારે વર્ગખંડની અંદર મળશું ત્યારે ચોક્કસ આની આપણે અભ્યાસ છે કરીશું. તો ભરતી આવે ત્યારે તમે જે દરિયાના કિનારા ઉપર ઊભા છો ત્યારે તમે શું અનુભવ કરો છો? તો કે ઝડપથી મોજું આવે છે, ઝડપથી જતું રહે છે, સાથે સાથે તમને એવું પણ લાગે છે કે આપણા પગ ઉપર આવેલી રેતી છે ખસી જાય છે, અથવા તો તમે એ જગ્યાએથી થોડા ખસેલા તમને જોવા મળે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના એક સ્થળેથી બીજા સ્થળે જે લઈ જાય છે એને પરિવહન કહે છે, જે અન્ય પદાર્થોનું અન્યત્ર એટલે કે બીજા સ્થળે નિક્ષેપણ કરે છે. અને આ રીતે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ કરે છે. તો ભૂમિ સ્વરૂપો છે આપણને કઈ કઈ રીતે જોવા મળે છે, એમાં કયા કયા પરિબળો છે ભાગ ભજવે છે? તો કે નદી, સમુદ્ર, હિમનદી, પવન વગેરે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો શું છે, જળપ્રપાત એટલે કે જળનો ધોધ, પાણીનો ધોધ પડે છે. ક્યાંથી પડે છે? તો કે ઊંચા પહાડો પરથી, ખડકો પરથી. શું કહી શકીએ અને ધોધ કઈ રીતના કહી શકીએ છીએ? તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી છે એ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે. જો તમે જોઈ શકો છો કે ઉપરના પર્વતથી અહીં પાણી છે એ પડે છે, તો એને આપણે જળ ધોધ તરીકે એટલે કે જળપ્રપાત તરીકે ઓળખીએ છીએ. પણ આ તો આપણે જળધોધની વાત કરી, ક્યાંથી પડે છે? તો કે પહાડ પરથી. પરંતુ જ્યારે નદી છે એ મેદાની સ્વરૂપમાં, મેદાની ક્ષેત્રમાંથી પ્રવેશ કરે છે, મેદાની વિસ્તારમાંથી પ્રવેશ કરે છે, તો એ કેવી વહે છે? વળાંકવાળા માર્ગ પર વહે છે. જો તમે જ્યારે વહેતી હોય ને ત્યારે તમને એનો આકાર છે સર્પ જેવો જોવા મળશે, એટલે એનું વહન માર્ગ કેવું છે? સર્પાકાર. તો સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ
અને નિક્ષેપણ છે શરૂ થઈ જાય છે, કારણ કે સતત ને સતત પાણીનો પ્રવાહ છે એ ચાલુ રહે છે. તો સર્પાકાર વણાકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા, લગભગ ઘોડાની નાળ, તમે ઘોડાની નાળ જોઈ હશે, એનો આકાર છે કેવો છે, તો કે વર્તુળાકાર છે. તો એ ઘોડાની નાળ જેવો આકાર છે એને ધારણ કરે છે. અને આવી જે અવસ્થા કે આવો સમય જ્યારે તમને જોવા મળે છે ત્યારે નદીમાં પૂર આવે છે, અને એના નિક્ષેપણથી જ વણાક વચ્ચેના ભૂમિજ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી છે તેના લાંબા માર્ગને છોડી દે છે, અને પછી તે એક સીધો માર્ગ ગ્રહણ કરે છે. એટલે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, એને શું કહેવામાં આવે છે, નળાકાર સરોવર તરીકે આપણે ઓળખીએ છીએ. જો નદીનું કાર્ય પહેલું શું, તો કે ધોધ પરથી પડે છે, અથવા તો સર્પાકાર વહે છે, અથવા સીધો માર્ગ ગ્રહણ કરે છે. તો આવા નદીના છોડેલા નળાકાર ભાગમાંથી પાણી રહી જાય એને આપણે નળાકાર સરોવર તરીકે ઓળખીએ છીએ. ક્યારેક નદી છે એ પોતાના કિનારાથી બહારની તરફ વહેવા લાગે છે, અને એના લીધે વિસ્તારો, એના નજીકના જે વિસ્તારો છે એમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. જો તમે અહીં આકૃતિ દ્વારા આ તમામ પ્રક્રિયાને સમજી શકો છો, એને શું કહેવામાં આવે છે, તો કે પૂરના મેદાનો કહે છે. હવે જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ઢગ એટલે કે ઢગલા, તેને શું કહે છે, કુદરતી તટબંધ છે એને કહે છે. જો તમે આકૃતિ દ્વારા નળાકાર સરોવરની રચના જોવા મળે છે, જોઈ શકો છો, પહેલાં એનો ધોવાણનો પ્રથમ તબક્કો આવે છે, ત્યારે નદીના એક્સ ધોવાણ પર એટલે કે વી આકારનું તમને ધોવાણ છે જોવા મળે છે, અને વાય પર શું થાય છે, તો કે નિક્ષેપણની પ્રક્રિયા થાય છે. પછી આપણે સમજ્યા કે ઘોડાના જે નાળ છે એનો આકાર ધારણ કરે છે, અને પછી તે સીધો માર્ગ છે એને ગ્રહણ કરે છે, અને એ જે સીધો માર્ગ ગ્રહણ કરે છે એને આપણે નળાકાર સરોવર તરીકે ઓળખીએ છીએ. જો આખી આકૃતિ દ્વારા આપણને પ્રક્રિયા સમજાય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં, દરિયા સુધી જ્યારે પહોંચે છે ત્યારે નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે, ધીમો થઈ જાય છે, અને જ્યારે ધીમો થઈ જાય છે ત્યારે નદી છે એ અનેક પ્રવાહોમાં વિભાજિત થાય છે, અને એને શું કહેવામાં આવે છે, તો કે શાખા અને પ્રશાખા કહેવામાં આવે છે. જ્યારે નદીનો પ્રવાહ ધીમો થાય છે ત્યારે અનેક પ્રવાહોમાં વિભાજિત થાય છે. હવે એની જે ગતિ ધીમી થઈ ગઈ એના કારણે નદી છે એ પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી, એને અન્ય પદાર્થો, એનું નિક્ષેપણ છે કરવા લાગે છે. હવે દરેક શાખા પ્રશાખા, જે વિભાજિત થઈ ગયેલી શાખા છે એ પોતાના મુખનું નિર્માણ કરે છે. જ્યારે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી આવી અનેક જે શાખાઓ છે એ અલગ અલગ જગ્યાએ પોતાના મુખોનું નિર્માણ કરે છે, અને આવા બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ, જેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે, એનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા એટલે શું, એને તમે ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર અવારનવાર આવા પ્રશ્નો છે પૂછાઈ શકે છે. આ તો આપણે સમજ્યા નદીનું કાર્ય. જો તમે અહીં આકૃતિ દ્વારા પૂરના મેદાનો છે, નદીનું સ્તર છે અને કાંપનું સમતલ મેદાન છે એને જોઈ શકો છો, જે મુખ્ય ભૂમિ સ્વરૂપોનું જે કાર્ય છે નદીનું કાર્ય એને આપણે સમજ્યા. હવે આપણે સમુદ્રના મોજાની વાત કરીએ. જો સમુદ્રના મોજા છે એને બે નામથી ઓળખીએ છીએ, કાં તો ભરતી અને કાં તો ઓટ. જ્યારે પાણીનો પ્રવાહ છે એ આપણી બાજુ આવે છે સતત ખૂબ જ સ્પીડથી, ત્યારે આપણને શું કહીએ છીએ, ભરતી આવે છે.
અને ભરતીની ગતિ છે એટલે કે ભરતીના જે મોજા છે એ ક્યારેક પોતાની ગતિ છે એને અલગ અલગ રીતે તમે જુઓ છો, ક્યારેક એ મોજું છે વધારે ઝડપથી તમારી પાસે આવે છે, ક્યારેક ધીમી સ્પીડથી તમારી પાસે આવે છે. તો સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ને સતત જ્યારે ભરતી હોય ત્યારે ખડકો સાથે ટકરાતા હોય છે. એ જે ટકરાય છે એનાથી શું બને છે? તો કે તિરાડ બને છે, બે ખડકો વચ્ચે જગ્યા બને છે. હવે જેમ જેમ આવી પ્રક્રિયા સતત ને સતત અમુક સમયે થતી રહે છે એટલા માટે એ જે તિરાડ છે કેવી બની જાય છે? મોટી અને પહોળી બની જાય છે. અને એ જે ક્રિયા થાય એને આપણે સમુદ્રી ગુફા તરીકે ઓળખીએ છીએ. હવે જો ગુફા છે એ મોટા થતા જવાથી માત્ર શું બને છે? છત જ રહે, કારણ કે આ જે પ્રક્રિયા છે એ તો ચાલુ જ રહેવાની, જેનાથી તટીય મહેરાબ એટલે કે કમાન બને છે. અને સતત આવું ઘસારણ છે એ છતને પણ તોડી નાખે. જો પહેલાં શું બન્યું? તો કે તિરાડ બની, પછી એની ગુફા બની, પછી હવે શું બને? એની છત બની. અને હવે એ પણ તૂટી જાય તો શું રહે છે? માત્ર અને માત્ર દિવાલ રહે છે. અને દિવાલ જેવા આ જે ભૂ સ્વરૂપ છે એને સ્ટેક તરીકે આપણે ઓળખીએ છીએ. સમુદ્રના જળની ઉપર લગભગ ઊંચાઈ આવેલા, ઉર્ધ્વ થયેલા એટલે કે ઊંચાઈ આવેલા આવા ખડકાર કિનારાઓને સમુદ્ર કમાન તરીકે આપણે ઓળખીએ છીએ. સમુદ્રી મોજાઓ કિનારા પણ નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. તો મુખ્ય ભૂમિ સ્વરૂપોનું જે કાર્ય છે એમાં સૌથી બીજું કાર્ય આપણે જોયું સમુદ્રનું. હવે આપણે સમજીએ હિમનદી કે જે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. તો હિમનદી છે એ હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારોમાં બરફની નદીઓ છે એને બનાવે છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોમાંથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરીને વિશિષ્ટ ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. અને હિમનદીના ઘસારણ દ્વારા યુ આકારનું ખીણનું નિર્માણ કરે છે. જેમ જેમ હિમનદી છે એ પીગળે અને પર્વતીય ક્ષેત્રોમાં પાણી ભરાય એના જે સરોવરનું નિર્માણ થાય છે. એટલા માટે હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો, નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેનો પ્રવાહ છે એ ટેકરીરૂપ, વચ્ચેના ભાગમાં ટેકરીરૂપ જેને ડ્રમ લેન તરીકે આપણે ઓળખીએ છીએ. અને આવી ટેકરીરૂપ ભૂમિ સ્વરૂપની રચના છે એ આપણને જોવા મળે છે. તો મુખ્ય જે ભૂમિ સ્વરૂપના કાર્ય છે એમાં હિમનદીનું કાર્ય પણ આવું છે કે જેનાથી ભૂમિ સ્વરૂપ છે એ રચાય છે. આ જ રીતે આપણે સમજીએ પવનનું કાર્ય કે એ ભૂમિ સ્વરૂપની નિર્માણ પ્રક્રિયામાં કેવી રીતના ભાગ ભજવે છે. તો કે રણની અંદર પવન અને ઘસારણ નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. જો પવન છે એ ખડકોના ઉપરના ભાગની સરખામણીમાં નીચેના ભાગથી સરળતાથી ઘસે છે. આવા જે ખડકોના આધાર છે એ સાંકડો અને મથાળું છે એનું મોટું રહે છે. હવે રણની અંદર જે ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? સામાન્ય રીતે ભૂછત્ર ખડક. તો તેવા ભૂમિ સ્વરૂપને આપણે ભૂછત્ર ખડક તરીકે ઓળખીએ છીએ. હવે જેમ જેમ પવનની ગતિ છે એ પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. એટલે જ્યાં આગળ રેતીને અટકાવે છે, એની ગતિને અટકાવે છે, ત્યાં રેતી જમીન પર પથરાઈ જાય છે અને એની નાની નાની ટેકરી બને છે. તેને ઢૂવા અથવા તો બારખન તરીકે આપણે ઓળખીએ છીએ. ખાસ કરીને આ જે ઢૂવા છે રાજસ્થાનના રણમાં આપણને જોવા મળે. શું કામ? ત્યાં આગળ રેતીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આપણે જે પવનનું કાર્ય છે રણના પ્રવનને ઘસારણને અને નિક્ષેપણથી જ આ પરિબળ છે ભાગ ભજવે છે. હવે આ જે ઢૂવા છે એની આપણે વાત કરીએ છીએ, તમે આકૃતિ દ્વારા એને જોઈ શકો છો.
જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે ત્યારે તેને દૂર લઈ જાય છે અને માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો એને શું કહેવામાં આવે છે? લોએસ. જો પહેલાં એના રેતીના કણ છે, ઢૂવા છે, જોવા મળે ને પછી જ્યારે દૂર લઈ જાય ત્યારે એ જે વિસ્તાર છે માટીના કણનો, એને નિક્ષેપિત દ્વારા જે પ્રક્રિયા થાય છે એને લોએસ કહે છે. ખાસ કરીને ચીનમાં મોટા લોએસ નિક્ષેપ છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે એમાં આપણે સૌ પ્રથમ સમજ્યા નદી, ત્યારબાદ આપણે સમજ્યા હિમનદી, સમુદ્રના મોજા અને પવન, આવા વિવિધ કારણોસર ભૂમિ સ્વરૂપ જોવા મળે છે. કારણ કે આપણે અગાઉ જ સમજ્યા ને કે ભૂમિ સ્વરૂપ એટલે શું, તો કે ચોક્કસ ઊંચાઈ પરથી, ડોળા પરથી અને આકાર છે પ્રાપ્ત કરે છે પૃથ્વીને સપાટીનો અમુક ભાગ. તો આવા અનેક આકારોના નિર્માણ વિશે આપણે આજે સમજૂતી છે મેળવી. આ તો આપણે વાત કરી ભાગ બેની. ભાગ એકમાં આપણે પૃથ્વીની આંતરિક રચનાના જે ભૂગર્ભ છે, આંતરિક ભાગ છે, એની પણ વાત કરી હતી, જેમાં આપણે ખડકો અને ખનિજો વિશે, ખડકોના વિવિધ પ્રકારો જેમ કે અગ્નિકૃત ખડક, જળકૃત ખડક, રૂપાંતરિત ખડક, એના વિશે સમજૂતી છે એ મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ એકનો અને ભાગ બેનો વિગતે અભ્યાસ કરી અને પ્રસ્તુત એકમની જરૂરી નોંધ છે એ આપ જરૂર કરશો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે તમને આપવામાં આવેલ સ્વાધ્યાય પત્ર તેનો પણ અભ્યાસ કરજો અને સ્વાધ્યાય પત્રને પાકી નોટમાં સુંદર અક્ષરે લખજો.